સ્ટાર્ટ સદર કામે ફરિયાદી ચિરાગભાઈ મનસુખભાઈ ચાવડા આંખ 14 થી તથા સાહેદ મનસુખભાઈ મેપાભાઈ ચાવડાને આંખ 25 થી પુરાવો ધ્યાને લેતા આરોપીએ ફરિયાદીને તે જાહેર સુલે શાંતિનો ભંગ કરી બેસે તે માટે ઉશ્કેરણીજનક કયા ચોક્કસ પ્રકારના કથનો કહેલા કે જેનાથી તેનું અપમાન થયેલ અને તેણી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી બેસે કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવા માટે પ્રોત્સાહન મળે તેવી હકીકત અંગે કોઈ પણ પ્રકારના કથનો કરેલા તે અંગે પણ કોઈ પુરાવો કે હકીકત ઉપરોક્ત બંને સાહેદોના પુરાવામાંથી ફલિત થતી નથી કે રેકર્ડ ઉપર આવેલ નથી તેવા સંજોગોમાં ફરિયાદ પક્ષે આપેલ ઉપરોક્ત બંને સાહેદોના પુરાવા ધ્યાને લેતા તેઓ એક જ ઘરના સભ્યો હોય અને તેઓના પુરાવામાંથી પણ ઉશ્કેરણીજનક ચોક્કસ કથનો રેકર્ડ પર આવેલ ન હોય તેવા સંજોગોમાં આરોપી સામે એપિકો કલમ 504 મુજબના ગુનાના આક્ષેપિત કથનો અંગે પુરાવો રેકર્ડ પર આવેલ ન હોય આરોપીને એપિકો કલમ 504ના ગુના માટે તકસીરવાન ઠરાવી શકાય નહીં. વળી ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી. આરોપીના આ કથનોથી ફરિયાદીના માનસ પર તાત્કાલિક ભયના સંકેતો ઊભા થયેલ હોય અને તેણીને તે ધમકી અન્વયે પોતાની કોઈ રોજિંદી કામગીરીમાં કોઈ અડચણ થયેલ હોય તેવો કોઈ પુરાવો રેકર્ડ પર આવેલ નથી. તેવા સંજોગોમાં એકવાર માત્ર કથનો ધ્યાને લેવામાં આવે તો પણ આરોપીને ઇપિકો કલમ 506(2) મુજબના ગુનાના કામે તકસીરવાન ઠરાવવા માટે પૂરતા પરિબળો નથી. રજૂ થયેલ પુરાવાનું તુલનાત્મક મૂલ્યાંકન કરીએ તો ફરિયાદીને આરોપીઓએ ટીકાપટુનો માર મારી અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેવી કોઈ હકીકત રેકર્ડ ઉપર સાબિત થતી નથી. આમ ફરિયાદીની સમગ્ર જુબાની ધ્યાને લેતા આ કામના આરોપીઓને ફરિયાદવાળા ગુના માટે કસૂરવાર ઠરાવી શકાય તેવી કોઈ હકીકત રેકર્ડ ઉપર જાહેર થયેલ નથી, જેથી ફરિયાદીની જુબાની ઉપર આધાર રાખીને આ કામના આરોપીઓને ફરિયાદવાળા ગુના માટે કસૂરવાર ઠરાવી શકાય તેમ નથી તેવું મારું નમ્રપણે માનવું છે. આમે ફરિયાદ પક્ષે રજૂ તમામ પુરાવાઓ ધ્યાને અને વંચાણે લેતા ફરિયાદ પક્ષ એવી હકીકત સાબિત કરી શકેલ નથી કે તારીખ 9/12/2014 રોજ કલાક 18 વાગ્યે વાંબે આવાસ પ્રજાપતિની વાડી પાસે આ કામના ફરિયાદીને હાલના આરોપીઓએ ફરિયાદી અને આરોપીઓ વચ્ચે 3-1 માસથી ઝઘડો થતો હોય જેના કારણે ગાળો કાઢી હવે પછી મનીષાને ફોન કરીશ અથવા બોલાવીશ તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી ગુનો આચરવામાં એકબીજાની મદદગારી કરી આરોપીઓએ ઇપિકો કલમ 504, 506(2), 114 મુજબનો ગુનો અત્રેની અદાલતની હકુમતમાં કરેલ છે, જેથી તેવા સંજોગોમાં આરોપીઓ સામેનો આક્ષેપાયેલ ગુનો ફરિયાદ પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ હોય મુદ્દા નંબર 1નો જવાબ નકારમાં આપી મુદ્દા નંબર 2 અન્વયે નીચે મુજબ આખરી હુકમ કરવામાં આવે છે. સ્ટોપ.